નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યના સાહિત્યકારો વિશે. તો તેમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ બળવંતરાય ઠાકોર સાહિત્યકાર. તો મિત્રો, આપણે હવે દરરોજ એક એક સાહિત્યકારનો વિડીયો આપણે બનાવતા રહીશું. તો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવા અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે. અને હા મિત્રો, બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ તમારા મોબાઈલમાં મળી જાય. તો ચલો મિત્રો, આજે આપણે વાત કરીએ બળવંતરાય ઠાકોરની. તો ચલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. તો તેમાં સૌથી પહેલાં છે બળવંતરાય ઠાકોરનું પૂરું નામ શું છે? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આવું પૂછાય કે બળવંતરાય ઠાકોરનું પૂરું નામ જણાવો, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ત્યારબાદ તેમનો જન્મ થયો હતો ભરૂચમાં અને તેમનું ઉપનામ છે સહેની. તો જો તેમનું તખલ્લુસ પૂછાય કે બળવંતરાય ઠાકોરનું તખલ્લુસ શું છે, તો તેનું છે સહેની. ત્યારબાદ તેમને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સોનેટના પિતા છે. ત્યારબાદ સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજના સૌપ્રથમ કવિ હતા બળવંતરાય ઠાકોર. ત્યારબાદ અગે સોનેટ પ્રવાહી પંક્તિ રચના રચનાકાર કવિ છે બક ઠાકોર. ત્યારબાદ વિચાર પ્રધાન કવિતાના પુરસ્કર્તા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ સર્જક છે બક ઠાકોર, કે જેમને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એક પ્રયોગશીલ છે, પ્રયોગો કરતા રહેલા સર્જક છે બળવંતરાય ઠાકોર. ત્યારબાદ આ જન્મ પ્રયોગકાર તરીકે પણ તેમની ગણના કરવામાં આવે છે. તેમને પંડિત યુગ અને ગાંધીયુગ વચ્ચેના સંક્રાંતિકાળના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેઓએ અર્વાચીન ગુજરાતી કવિતાને એક નવો વળાંક પણ આપ્યો હતો. ત્યારબાદ કવિએ વિવેચન માટે કલાસખી અને શાસ્ત્રસખી નામના એવા બે શબ્દોનો પ્રયોગ કર્યો હતો, કે જે વિવેચન છે, જે વિવેચન વિશે લખે છે, તેમને કલાસખી અને શાસ્ત્રસખી તરીકે પણ તેઓ ઓળખાવે છે, તેમને તેઓ શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ તેમની મહત્ત્વની કૃતિની આપણે વાત કરીએ તો તેમાં કાવ્ય સંગ્રહ છે ભણકાર, જે ભણકાર એ સૌ પ્રથમ સોનેટ છે ગુજરાતી સાહિત્યનો, સૌ પ્રથમ સોનેટ છે ભણકાર, જેના રચયિતા છે બળવંતરાય ઠાકોર અને તેમને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજો સોનેટ છે મહારાજ સોનેટ. ત્યારબાદ તેમની કેટલીક કાવ્ય રચનાઓ જોઈ તો તેમાં છે વધામણી, જૂનું પિયરઘર, વર્ષાની એક સુંદર સાંજ, મોગરો, પ્રેમની ઉષા, અદ્રષ્ટિ દર્શન, ચોપડીને બાકડેથી, ત્યારબાદ કવિનું કર્તવ્ય અને એક તોડેલી ડાળ. આ હતી તેમની કેટલીક કાવ્ય રચનાઓ. અને હવે જોઈએ તેમની કેટલીક અન્ય રચનાઓ. જે અન્ય રચનાઓમાં છે દર્શનિયું, જે વાર્તા સંગ્રહ છે, 75મે જે ચરિત્ર છે, ત્યારબાદ લિરિક, કવિતાના શિક્ષણ અને નવીન કવિતા વિશે પણ તેમને આવી અન્ય રચનાઓ આપેલી છે. અને ત્યારબાદ તેમની જો પંક્તિઓની વાત કરવામાં આવે તો તેમની મુખ્ય ત્રણ પંક્તિઓ આપણે અહીંયા લીધી છે. પહેલી પંક્તિ છે જીતવું દિલ જીતવાનું કામ છે. ત્યારબાદ બીજી પંક્તિ છે બધા સૂર ખીલાવજે મનુજ ચિત્ત સારંગીના. અને ત્યારબાદ છેલ્લી અને ત્રીજી પંક્તિ છે જે બહુ જ ફેમસ છે, બહુ જ પ્રખ્યાત છે, નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન. આ મિત્રો પૂછાઈ ગયેલી છે, પણ હજી પૂછાવાની શક્યતા પણ છે. તો મિત્રો, આ પંક્તિઓ મુખ્ય રચનાઓ, અમુક કૃતિઓ એવું બધું તમે આ બળવંતરાય ઠાકોર વિશે આપણે અહીંયા લઈ લીધું છે, એ તમે જરૂરથી તૈયાર કરી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ, અને આવતા વિડીયોમાં હવે આપણે મળશું એક નવા સાહિત્યકાર સાથે. તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. તો ઓકે મિત્રો, હવે આપણે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.